સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર અમદાવાદથી ચાલતા યુપી જઈ રહેલા 18 પરપ્રાંતીય યુવાનોને પ્રાંતિજ પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ કરાઈને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા તો મામલતદાર કચેરી તથા પ્રાંતિજ નગરપાલિકા દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ દેશ સહિત વિશ્વભરમાં કોરોનાની મહામારી લઈને લોકોમાં ભયનો માહોલ છે, તો બીજી બાજુ સરકાર દ્વારા જેમ બને તેમ સંક્રમણ ઓછું થાય તે માટે લોકડાઉન ઉપર લોકડાઉન જાહેર કરવામાં આવી છે, ત્યારે હાલ ધંધા રોજગાર બંધ થતાં લોકો બેરોજગાર બન્યા છે. તો અમદાવાદ ખાતે યુપીથી ધંધા રોજગાર માટે આવેલા પરપ્રાંતિય ધંધા રોજગાર વગર પોતાના વતન તરફ જઈ રહ્યા છે, ત્યારે આટલી કારજાર ગરમીમાં પણ અમદાવાદથી યુપી ચાલતા જતા 18 યુવાનો રોડ ઉપર ચાલતા ઘરે જવા નીકળ્યા હતા અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવી પહોંચ્યા હતા. તો સવાલ એ પણ છે કે જો અમદાવાદથી આવતા કેટલાય ચેકપોસ્ટ રસ્તામાં આવતી હોય છે પણ કોઈની પણ આ 18 પરપ્રાંતિય યુવાનો ઉપર નજર ના પડી અને પ્રાંતિજ વિસ્તારમાં આવતા જ પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવતની બાજ નજરને લઈને પ્રાંતિજ પીઆઈ દ્વારા તેમણે રોકીને પૂછપરછ કરી હતી. તો યુવાનોએ જણાવ્યું કે અમે અમદાવાદથી આવીએ છીએ અને હોટલમાં કામકાજ કરતા હતા, પણ હાલ કોરોનાને લઈને અમારી પાસે કોઈ કામધંધો ના હોવાથી અમે કોઈ વાહન ના મળતા અમે હાલ તો અમદાવાદથી યુપી ચાલતા જઈ રહ્યા છીએ, ત્યારે પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગની ટીમની મદદથી મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ, દિગ્વિજયસિંહ તથા પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ દ્વારા કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તેમની રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો હાલ તો તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને પ્રાથમિક મેડિકલ ચેકઅપમાં પણ કોઈ સિમ્પટમ જોવા મળ્યા ન હતા. તો રોજ તેમનું રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ટ્રેન ચાલુ થશે ત્યારે તેમને યુપી ખાતે મોકલવામાં આવશે. તેઓ પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ તથા નગરપાલિકા ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. કોરોના મહામારી એટલે કે COVID-19 અત્યારે પેન્ડેમિક સમયગાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં પણ ખૂબ જ કેસ અત્યારે આવી રહ્યા છે. આથી અમદાવાદથી કેટલાક હોટલમાં કામ કરતા મજૂરો અને નોકરો અહીંયા મજરા હાઈવેથી જતા હતા અને પ્રાંતિજ પ્રિમાઇસીસમાં આવતા હતા. આથી પ્રાંતિજની પોલીસ દ્વારા પીઆઈ ચંપાવત સાહેબ દ્વારા સૂચનાથી તેઓને લઈ અને નગરપાલિકા એરિયામાં એમસી દેસાઈ કોલેજ છે તેમાં તેઓને રાખવામાં આવેલ છે. ટોટલ 18 અત્યારે મજૂરો છે અને તેઓને સરકારશ્રી દ્વારા જ્યારે પણ યુપી રવાના કરવામાં ટ્રેન દોડાવવામાં આવશે ત્યારે અમો દ્વારા તેઓને વ્યવસ્થિત રીતે યુપી મોકલવામાં આવશે અને ત્યાં સુધી અમે તેમની ચોક્કસ સારી દેખરેખ અને રખોપો કરીશું. આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યું છે. હા, તેઓને પ્રાઇમરી ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યું છે અને જરૂર પડશે. અત્યારે કોઈ સિમ્પટમ કોઈને દેખાતા નથી, પરંતુ કોઈ જરૂર પડશે તો એમને રેગ્યુલર ચેકઅપ ચાલુ જ છે અને કોઈ પણ પ્રકારના સિમ્પટમ